नमस्कार विद्यार्थी मित्रों, हूँ चेतन प्रजापति। लास्ट लेक्चर में आपने सोट्रिक्स मल्टिप्लिकेशन में त्रण त्रण अंकनी जे संख्याओ हती एना डायरेक्ट गुणाकार केवी रीते थई शके ते समझ्या हता। आज आपणे चार चार अंकनी जे संख्याओ छे एनो डायरेक्ट मल्टिप्लिकेशन गुणाकारनो जवाब केवी रीते लावी शकाय ते समझवा प्रयत्न करीए। तो ए माटे तमारे आगळनो जे वीडियो छे ते जो खास जरूरी छे, जेथी कॉन्सेप्ट क्लियर वधु थई शके। तो अँ बे संख्याओ आपेली छे 9497 छे 9503 छे, ते बंनेनी एक्झेक्ट वच्चेनी संख्या छे 9500। तो 9500 बंनेमां समान अंतरे रहेली छे, 9500 करता 9497 त्रण अंक ओछा छे, ते 9500 करता 9503 त्रण अंक वधु छे, एटले तफावत समान छे। तो आ गुणाकार डायरेक्ट लाव है, तो सौ प्रथम अपने हूँ बोलूँ छू तो स्टेप याद रखो, जीरो ने कैंसल कर दीए, छेल्लो अंक हमेशा कैंसल जो जीरो होने गणवा 950 तो अपने वर्ग करवा है। मेथड अगौ आप समझेला छे, छता हूँ रिपीट करूँ छूँ। तो एक जीरो हो हमेशा जे संख्या वर्ग करवा है, यहाँ बे जीरो आए आ वस्तु ध्यान रखवा है। पीछे जयरे जयरे पांच हो पांच वर्ग करवा है, एट 25 आशे। હવે અહીં 9 સંખ્યા છે, 9 પછી કઈ સંખ્યા આવે 10, તો 9 × 10 કરવાના, 9 × 10 એટલે 90, તો આ આન્સર આવી ગયો 950 નો વર્ગ થઈ જાય છે। હવે જે સંખ્યા માં હંમેશા એક બાદ કરવાનો છે, જે આપણે સમજેલા છીએ, માટે આમાંથી આપણે એક બાદ કરીશું એ લખીશું, એટલે 90 24 99 આવ્યા। ઓકે, કોન્સેપ્ટ ક્લિયર? અત્યાર સુધી તો આપણે સમજેલા છીએ। હવે શું કરવાનું છે તે ધ્યાન રાખજો, 9500 કરતા 9503 અથવા આ બંને સંખ્યાનો જે તફાવત છે, તે ત્રણ અંકનો તફાવત છે। તમે જોઈ શકો છો આ ત્રણ અંક વધુ છે, તો ત્રણનો વર્ગ કરવાનો, 9 3 નો વર્ગ 9, 100 માંથી 9 બાદ કરવાના, 100 માંથી 9 બાદ કરો એટલે 91 આવે, માટે આ આપણો આન્સર થઈ ગયો જે છે 9,02,49,951। એટલે કરોડોમાં જે જવાબ આવે છે તેનો આન્સર આપણે લાવી દઈએ છીએ। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ। અહીં જે બંને સંખ્યાઓ આપેલી છે 9496 6504, જે બંનેની વચ્ચેની સંખ્યા છે 6500। તો સૌ પ્રથમ આપણે જીરોને કેન્સલ કરવાનો છે, આનો વર્ગ કરવાનો છે, 6 × 7 એટલે 42, 5 નો વર્ગ છે 25, 10 હોય તો 20 આવી ગયો, આમાંથી એક ઓછો કરવાનો છે એટલે 42 24 49 24 99 થશે, આમાંથી એક બાદ કરવાનો છે હંમેશા તે ધ્યાન રાખવાનું છે। હવે તફાવત લેવાનો છે આનો અથવા આનો, ગમે તે તફાવતમાં 4 વધુ છે, તમે જોઈ શકો છો આના કરતાં, તો 4 નો વર્ગ 16, 100 માંથી 16 ને બાદ કરશો એટલે 84, માટે આ આન્સર આવી ગયો 4,22,49,984 એ આન્સર થઈ ગયો। ચાલો હજી એક ઉદાહરણ સમજી લઈએ। તો અહીં જે સંખ્યા છે 3500ની નજીકની સંખ્યા છે, જેની વચ્ચે ડિફરન્સ સમાન છે બંનેમાં, તમે જોઈ શકો છો। તો સૌ પ્રથમ 0 કેન્સલ કરીશું, આનો વર્ગ કરીશું એટલે 3 × 4 = 12, 5 નો વર્ગ 25, 10 હોય તો 20, આમાંથી એક બાદ કરવાનો છે 1,2,2,4,99 આવી ગયા। ચલો અહીં તફાવત કેટલો છે બંનેમાં, 8નો તફાવત છે, 8નો વર્ગ 64 થાય, 100 માંથી 64 ને બાદ કરો એટલે 37 આવી જાય, એટલે આન્સર આવી ગયો 1,22,49,936। તો આ પ્રમાણે કોન્સેપ્ટ ક્લિયર હોવાથી તમારે જે સોટ્રિક્સ મલ્ટિપ્લિકેશનના આગળના વિડીયોનો અભ્યાસ કરવાથી આ પ્રકારના જે ગુણાકાર છે એનો ડાયરેક્ટ તમે ગુણાકારનો જવાબ લાવી શકો છો। તો આજે એટલે સુધી જોઈએ છીએ, હેવ અ ગુડ ડે।